પાદરણમ જાસપુર ગામમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના સાંસદના જે ઉમેદવાર છે જસુભાઈ રાઠવા કે તેઓ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ આ દરમિયાન પરસોત્તમ રૂપાલાના વિરોધને અંતર્ગત જ ક્ષત્રિયજી યુવાનો છે તેમના દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, વિરોધ કરવામાં આવ્યા, પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા. તેમના દ્વારા જાસપુરનો જે પ્રવેશ દ્વાર છે તેમને ત્યાં અટકાયત કરવામાં આવી હતી. હવે આ જે કાફલો છે તે અટકાવતા જ ત્યાંથી પ્રવેશ દ્વારથી જ તેઓ પરત ફરી ગયા છે. લોકસભાની ચૂંટણીમાં રવિવારના રોજ છોટાઉદેપુર મત વિસ્તારના ભાજપના સાંસદના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પાદરા તાલુકામાં લોકસંપર્ક હતો. શરૂઆત ગણપતપુરા ગામથી કરવામાં આવી હતી. લોકસંપર્કના બીજા ગામ એટલે કે જાસપુરથી શરૂઆત કરી હતી. જાસપુર ગામના પ્રવેશ દ્વાર ઉપર ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલાએ કરેલા નિવેદનનો યુવાનોએ ભારે વિરોધ કર્યો હતો. વિરોધની સાથે જાસપુર ગામના પ્રવેશ દ્વાર ઉપર ભાજપના કાફલાને અટકાવ્યો હતો. ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થળ ઉપર પાદરા પોલીસ પણ આવી પહોંચી હતી. યુવાનોને સમજાવવાની કોશિશ ચાલુ હતી, પરંતુ યુવાનોએ ભારે સૂત્રોચ્ચારની સાથે રૂપાલા હાય હાયના નારાની સાથે વિરોધ નોંધાવ્યો હતો. આખરે ભારે વિરોધના કારણે ભાજપના ઉમેદવાર અને ભાજપના કાફલાને જાસપુરના પ્રવેશ દ્વારેથી જ પરત ફર્યું હતા. ક્ષત્રિય સમાજની મેજોરિટી એટલે કે 80% ક્ષત્રિયોનું ગામ છે. અમારા ગામની ઓળખાણ પણ એક ક્ષત્રિયોનું ગામ તરીકે થઈ રહી છે. જો આજે આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રોડ પર રજડતો હોય એક ન્યાય માટે, અમારા જે ક્ષત્રિય સમાજ એક જ માંગ કરી હતી કે અમારી બેન દીકરીના ટિપ્પણી ઉપર જે રૂપાલા સાહેબે ગંદુ નિવેદન આપ્યું છે એ સમાધાન આજે લઈને કાલે ને એને લઈને આજે અમે જાસપુરમાં તમામ ક્ષત્રિય સમાજ અને બીજી બધી કોમના પણ લોકો અમારી સાથે સમર્થનમાં રહ્યા કે ખરેખર આ સમાજ સાથે આજે ખોટું થઈ રહ્યું છે અને આ તાનાશાહી ભાજપ સરકાર પોલીસ પ્રોટેક્શન લઈ અને અમારા ગામમાં જે આવી રહી છે એને લઈને અમારે જે તકલીફ હતી, વિરોધ હતો, આજ રોજ અમે તેઓને ગામમાં પ્રવેશ માટે રોક્યા અને તેઓએ ઘણા એવા મથામણ પછી અમારા ગામમાં એમને અમે પ્રવેશ કરવા દીધો નથી. કરીએ તો તમે જે અત્યારે જે પરસોત્તમ રૂપાલાને લઈને વિરોધ કરી રહ્યા છો, પરંતુ રાહુલ ગાંધી જે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા પણ એક નિવેદન કરવામાં આવ્યું છે જેને લઈને પણ રોષ છે, તમારો રોષ કોને પર? જે સમયે રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપી તે વખત જો અમારો ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં હોત તો અમે પણ ક્ષત્રિય હતા, તે વખત પણ અમે વિરુદ્ધમાં જ હોત એટલે અમને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી. અમે તો માત્ર અમારે સમાન માટે લડત છે, એની માટે અમે લડવાના છે અને લડતા રહીશું. જ્યારે પણ અમારા સમાન પર કોઈ ઓંગળી ચીરશે તો ક્ષત્રિય સમાજ એક હતો છે અને રહેશે. વ્યક્તિ વિશેષ પુરુષોત્તમ રૂપાલાનો તમારો વિરોધ છે, તે પ્રકારે તાજેતરમાં જ રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું, હાલ તમે જે ભાજપનો વિરોધ કરી રહ્યા છો, તૈયાર જ છે.